नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे स्टेम्प ड्यूटी तथा नोंधणी फीनी रकम रिफंड कई रीते लेवी, तेना माटेनी अरजी क्यां करवी तथा कया कया डॉक्यूमेंट जोड़वा पड़शे ते अंगेनी संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चेनल पर नवा आवेला होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल ऊपर मड़ी जाए। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आप सब जाणता ज हशो के गरवी तथा गरवी 2.0 अमल में आव्या बाद जे आपणे दस्तावेज रजिस्ट्रेशन माटे ऑनलाइन अपॉइंटमेंट फरजियात करी देवामां आवेल छे अने ऑनलाइन अपॉइंटमेंट लेती वखते आपणे रजिस्ट्रेशन फी तथा स्टेम्प ड्यूटीनी पण ऑनलाइन पेमेंट करवानुं थतुं होय छे। तो मित्रों, घणी वखत सर्वर एररना कारणे अथवा तो कोई टेक्निकल फॉल्टना कारणे आपणे एक करता वधु वखत स्टेम्प ड्यूटी तथा नोंधणी फीनी जे भरपाई करी देता होईए छीए त्यारे आपणे जे वधारानी फी भरेली होय ते रिफंड लेवानो प्रश्न उपस्थित थाय छे। तो मित्रों, આજે સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની રકમ છે તે આપણે એક કરતાં વધુ વખત ભરી દીધી હોય અથવા તો કોઈ અન્ય કારણથી આપણે રિફંડ લેવાની થાય તો આ રિફંડ માટેની અરજી કેવી રીતે કરવી, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તથા આ અરજીને તમારે ક્યાં સબમિટ કરવાની થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। આ ઉપરાંત મિત્રો, આપણે જે આ અરજી કરવા માટે તથા તેના જે સોગંદનામાના નિયત નમૂના છે તથા GTR 61 ફોર્મના નમૂનો ઓટોમેટેડ જનરેટેડ એક એક્સેલની ફાઇલનો પ્રોગ્રામ બનાવેલો છે, તો તે પ્રોગ્રામમાં વિગતો કઈ રીતે દાખલ કરવી અને તે પ્રોગ્રામ ક્યાંથી મળી રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની રકમ રિફંડ માટેની અરજી ક્યાં કરવી। તો તમે જે સબ રજિસ્ટ્રાર કચેરીને લગત ચલણ ભરેલું હોય તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ રિફંડ માટેની અરજી તમારે કરવાની રહેશે। એટલે કે મિત્રો, ચલણમાં જે સબ રજિસ્ટ્રાર કચેરીનું નામ લખાયેલું હોય ત્યાં તમારે અરજી કરવાની રહેશે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની રકમ રિફંડ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો સૌપ્રથમ આપણે એક અરજી કરવાની રહેશે, ત્યાર પછી આગળ જોઈએ તો આપણે જે ઈ ચલણનું રિફંડ લેવા માગતા હોઈએ તે ઈ ચલણની નકલ આપણે જોડવાની રહેશે। આ ઉપરાંત કરદાતાનું નિયત નમૂનાનું સોગંદનામું, એટલે કે જેના નામનું ચલણ હોય એ વ્યક્તિનું નિયત નમૂનાનું સોગંદનામું જોડવાનું રહેશે। અને મિત્રો, જો અન્ય વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરેલું હોય તો જેના ખાતામાંથી તમે પેમેન્ટ કર્યું હોય તે વ્યક્તિનું પણ એક નિયત નમૂનાનું સોગંદનામું જોડવાનું રહેશે। આ ઉપરાંત જે કરદાતા છે એટલે કે જેના નામનું ચલણ છે તેમના ઓળખના પુરાવામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે। સાથોસાથ બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક પણ જોડવાનો રહેશે અને પાન કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે અને આ તમામની સાથે આપણે GTR ફોર્મ 61 પણ રજૂ કરવાનું રહેશે। તો મિત્રો, આપણે અહીંયા કરદાતાનું સોગંદનામું તથા જેના ખાતામાંથી આપણે પેમેન્ટ કરેલું હોય તે વ્યક્તિનું નિયત નમૂનાનું સોગંદનામું કેવા પ્રકારનું આવે છે અને GTR ફોર્મ 61 કેવા પ્રકારનું છે અને તે એક્સેલમાં ઓટોમેટેડ કઈ રીતે ફિલ કરવું તે અંગે આગળની વિગતો આપણે જોઈશું। તો આપને જણાવી દઈએ કે આપણે જે આ એક્સેલની ઓટોમેટેડ ફાઇલ ક્યાંથી મળી રહેશે। તો મિત્રો, સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીની અરજી રિફંડ લેવા માટેની અરજી તૈયાર કરવા માટે તમારે ઓટોમેટેડ એક્સેલ ફાઇલ કેવી રીતે મળશે તે અંગેની વિગતમાં આપણે જોઈએ। તો જો તમે સ્ટેમ્પ ડ્યુટી કે નોંધણી ફીનું રિફંડ લેવા માટે અરજી કરવા ઓટોમેટેડ એક્સેલ ફાઇલ જોઈતી હોય તો અમારી ચેનલનું ઈમેલ એડ્રેસ છે khedut.help110@gmail.com। તો આ ઈમેલ એડ્રેસ ઉપર તમે મેલ કરી શકો છો જેથી અમે તમને આ એક્સેલની ફાઇલ પ્રોવાઈડ કરી આપીશું। તો મિત્રો, ચાલો હવે આપણે એક્સેલની ફાઇલ જોતા જઈએ અને તેમાં શું શું વિગતો દાખલ કરવાની છે અને કઈ રીતે ઓટોમેટિક અરજી, અરજદારનું સોગંદનામું તથા જે વ્યક્તિના ખાતામાંથી આપણે પેમેન્ટ કરેલું હોય તેનું સોગંદનામું અને GTR 61 કઈ રીતે જનરેટ થાય છે।
तो मित्रों आपनी सामे आ ऑटोमेटेड एक्सेल नी फाइल आपने जोवा मळी रही छे। तो अहींया आपनी चेनलनो लोगो पण आपने जोवा मळी जशे। जो चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो अहींया चेनलने सब्सक्राइब करवा माटे पण आपणे लिंक आपेली छे। आ उपरांत आपणा जे सोशियल मीडियाना हेन्डल छे तेनी लिंक पण आपणे अहींया आपेली छे। तो अरजी करवा माटे सौ प्रथम जे तारीखे तमे अरजी करता होय ते तारीख तमारे अहींया लखी लेवानी रहेशे। तो आ बॉक्स में तारीख लखी लेवानी रहेशे। चलो हूँ तारीख लखी लऊं छूं। अहीं जे कंई विगतो आपणे दाखल करीशुं ते मात्र ने मात्र नमूनारूप छे, ते कोई व्यक्ति के अन्य कोई माहिती नथी, मात्र नमूनारूप आपने समझावा माटे आ माहिती फिलअप करेली छे। तो त्यार पछी आपणे आगळ जोईए के जेना नामनुं चलण बनाववामां आव्युं होय तेओनुं नाम। तो अहीं आपणे जे व्यक्तिना नामनुं चलण होय तेनुं नाम गुजरातीमां लखी लेवानुं रहेशे। त्यार पछी मित्रो आगळ जे व्यक्तिना नामनुं चलण होय तेओनुं नाम आपणे તે પછીના બોક્સમાં આપણે અંગ્રેજીમાં લખી લેવાનું રહેશે। ત્યાર પછી અરજદાર હોય તેઓનું પૂરેપૂરું સરનામું આપણે અહીંયા લખી લેવાનું રહેશે। ત્યારબાદ અરજદારની ઉંમર અહીંયા લખી લેવાની છે। ત્યાર પછી અરજદારનો મોબાઈલ નંબર આપણે લખી લેવાનો રહેશે અને રિફંડનું કારણ એટલે કે આપણે કયા કારણથી આ ઈ ચલણનું રિફંડ લેવા માગીએ છીએ તે કારણ આપણે અહીંયા ટાઈપ કરવાનું રહેશે। તો ચાલો હું તે વિગત દર્શાવી દઉં કે દસ્તાવેજની નોંધણી ફી ભરતી વખતે પેમેન્ટ થઈ ગયા બાદ સ્ટેટસ તરત સક્સેસ ન થતાં બીજું પેમેન્ટ કરેલું હતું માટે અમે રિફંડ લેવા માગીએ છીએ। તો આ પ્રમાણે તમે જે કારણથી રિફંડ લેવા માગતા હોય તે કારણ અહીંયા દર્શાવવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળની વિગતો જોઈએ। તો ઈ ચલણમાં જે દર્શાવેલી રકમ હોય એટલે કે તમારું ઈ ચલણ જે રકમનું હોય તે રકમ આપણે અહીંયા લખવાની રહેશે અને ત્યાર પછી તે રકમ આપણે નીચે શબ્દમાં લખી લેવાની રહેશે અને ત્યાર પછી આપણે જે બેંક ખાતામાંથી નાણાં ભરેલા હોય તેની વિગત આપવાની છે। તો અહીંયા આપણે બેંકનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી બેંકની બ્રાન્ચ લખવાની છે, ત્યાર પછી IFSC કોડ લખી દેવાનો રહેશે, ત્યાર પછી બેંક એકાઉન્ટ નંબર આપણે અહીંયા લખી દેવાનો રહેશે અને જે ઈ ચલણનો ટ્રાન્ઝેક્શન નંબર છે તે તમને ઈ ચલણમાં જોવા મળી જશે, તો તે ટ્રાન્ઝેક્શન નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી બેંક CIN નંબર છે તો તે પણ તમને ચલણમાં જોવા મળી જશે, તે પણ અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને ટ્રાન્ઝેક્શનની તારીખ એટલે કે તમે ઈ ચલણ કઈ તારીખે ભરેલું હતું તે ટ્રાન્ઝેક્શનની તારીખ આપણે અહીંયા લખી દેવાની છે। ત્યાર પછી મિત્રો આપણે જે સબ રજિસ્ટ્રાર કચેરીને સંબોધીને ચલણ ભરેલું હોય તે સબ રજિસ્ટ્રાર કચેરીની વિગત લખવાની રહેશે। તો અહીંયા સૌ પ્રથમ આપણે સબ રજિસ્ટ્રાર કચેરીનું જે નામ હોય તે લખી દેવાનું છે। ત્યાર પછી બે બોક્સ છે તે બંને બોક્સમાં આપણે સબ રજિસ્ટ્રાર કચેરીનું પૂરેપૂરું સરનામું લખી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા સરનામું લખી દઉં છું। તો આ પ્રમાણે તમારે જે લાગુ પડતું હોય તે સરનામું લખી દેવાનું રહેશે અને ત્યાર પછી આ બોક્સમાં જો તમે અન્ય કોઈ વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરેલું હોય તો જ વિગતો દાખલ કરવાની રહેશે, નહીંતર તમારે આ બોક્સને ખાલી છોડી દેવાના રહેશે। તો ચાલો હું અહીંયા મેં અન્ય વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરેલ છે તો તેઓનું પૂરેપૂરું નામ લખી લઉં છું, ત્યાર પછી તેઓનું સરનામું લખી લઉં છું અને ત્યારબાદ તેઓની ઉંમર અને મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં છું। તો આ પ્રમાણે જે ડેટા શીટ છે તેમાં તમારે વિગત લખી દેવાની રહેશે। તો તમે જોઈ શકો છો કે આખે આખી ડેટા શીટની વિગતો આપણે ભરી લીધી છે। હવે આપણે રિફંડ અરજી માટે તમને અહીંયા રિફંડ અરજીનું એક બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે તરત રિફંડ અરજી પર આવી જઈએ છીએ। તો આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો આપણી રિફંડ અરજી જનરેટ થઈ ગઈ છે, આને તમે પ્રિન્ટ આઉટ લઈ અને સહી કરી રજૂ કરી શકો છો। ત્યાર પછી અરજદારનું સોગંદનામું એટલે કે જે વ્યક્તિના નામનું ચલણ હોય તેઓનું સોગંદનામું પ્રિન્ટ કરવા માટે તમારે અહીંયા અરજદારનું સોગંદનામાનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તમને આ પ્રમાણે નિયત નમૂનાનું અરજદારનું સોગંદનામું તૈયાર મળી જશે, જેમાં અહીંયા જે પીળા કલરના બોક્સ છે તેમાં જ તમે કોઈ સુધારા વધારા કરી શકશો। તો આ પ્રમાણે મિત્રો અરજદારનું સોગંદનામું પણ ઓટોમેટિક જનરેટ થઈ જાય છે। ત્યાર પછી આપણને GTR 61ની વિગત છે, તો GTR 61 ઉપર આપણે ક્લિક કરશું એટલે GTR 61નું ફોર્મ અહીંયા તમને જનરેટ થયેલું જોવા મળી જશે। તો આ તમે GTR 61નું ફોર્મ જોઈ શકો છો, જેમાં તમારે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતી હશે તે મુજબની ₹1ની રેવન્યુ સ્ટેમ્પ લગાવી અને ત્યાર પછી તેના ઉપર તમારે સહી કરી દેવાની રહેશે। તો તમે ઉપર સ્ક્રીન ઉપર રેવન્યુ સ્ટેમ્પ જોઈ શકતા હશો, તો આ પ્રમાણે ટિકિટ લગાવી અને તમારી સહી કરી દેવાની રહેશે। ત્યાર પછી જો તમે અન્ય વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરેલું હોય તો જેના ખાતામાંથી પેમેન્ટ કર્યું હોય તેઓનું સોગંદનામું
તમારે પ્રિન્ટઆઉટ લેવા માટે જેના ખાતામાંથી ફી ભરી હોય તેઓના સોગંદનામા ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કરશો એટલે જે વ્યક્તિના ખાતામાંથી આપણે પેમેન્ટ કરેલું હોય તે વ્યક્તિના સોગંદનામાનો નમૂનો તમને જોવા મળી જશે. તો અહીંયા પણ તમારે જે પીળા કલરના બોક્સ છે તેમાં તમે સુધારા વધારા કરી શકશો, અન્ય કોઈ જગ્યાએ તમે ફેરફાર કરી શકશો નહીં, કારણ કે આ ફાઇલને આપણે પ્રોટેક્ટેડ રાખેલી છે. તો આ પ્રમાણે મિત્રો ડેટા શીટમાં આટલી વિગતો દાખલ કરી અને તમે રજિસ્ટ્રેશન ફી અથવા તો સ્ટેમ્પ ડ્યુટીના રિફંડ માટેની અરજી એકદમ સરળતાથી કરી શકો છો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી થશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.